દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા ગાંધીધામના ગોપાલપુરી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણીની પ્રસંગે દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેને જણાવ્યું કે દીનદયાળ પોર્ટ પણ દેશ આર્થિક પ્રગતિમાં પોતાનું નિરંતર યોગદાન આપી રહ્યું છે. દીનદયાળ પોર્ટે વર્ષ 2017-18 બનાવેલ 1,10,000 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગના પોતાના જ રેકોર્ડને તોડીને 2018-19 1,15,000 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે અને લગાતાર ચોથા વર્ષે 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગથી વધારે કાર્ગો હેન્ડલિંગ કરનાર દેશનું પહેલું મેજર પોર્ટ દીનદયાળ પોર્ટ જ બન્યું છે. આ પ્રસંગે વાયુ વાવાઝોડા વખતે જે લોકો મદદરૂપ થયા હતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંડલા પોર્ટના ચેરમેન એસકે મહેતા, સીઆઈએસએફ કમાન્ડન્ટ કંડલા પોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આજ કે 73વે સ્વતંત્રતા દિવસ પર સારે દેશવાસીઓ કો દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કી તરફ સે ખૂબ ખૂબ શુભકામનાએ. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ પિછલે 12 સાલો સે નંબર 1 મેજર પોર્ટ તરીકે અગ્રેસર હૈ. હમારી ઉમીદ યહી હૈ ઓર હમારી કોશિશ યહી હૈ કે આગે કે સાલો મે ભી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ને જિસ તરહ સે અચ્છા કામ કિયા હૈ વહી અચ્છા કામ અગલે સાલો મે ભી કરતે રહેંગે. हमारा जो ट्रैफिक का वॉल्यूम है 110 से 115 हुआ, हम उसको कोशिश कर रहे हैं 120 मिलियन मेट्रिक टन तक ले जाने की. और देश की तरक्की में, इस क्षेत्र की तरक्की में अपना योगदान देने की. वायु साइक्लोन नी अंदर घनी तकलीफ थी, जेनी अंदर साइक्लोन नी अंदर हमें नीलकंठ ग्रुप आयर सोल्ट हमें लोगों पब्लिक ने सहाय करी अने બધાને જમવાનું અને વ્યવસ્થા કરી, કંડલાથી માણસોને શિફ્ટ કરી અહીંયા જમવાની વ્યવસ્થા કરી, જેની દીનદયાળ પોર્ટે અમારી પ્રશંસા કરી, અમને એપ્રિશિએશન સર્ટિફિકેટ આપ્યું આજે, જેના અમે પ્રશંસકને બી ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને અમે હંમેશા પ્રશંસક સાથે રહીએ છીએ, દીનદયાળ પોર્ટ સાથે અમે હંમેશા એમની સાથે જ રહીએ છીએ. અકરમ બુચર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કચ્છ.